હું વ્યવસાય ડૉક્ટર છું, પણ છેલ્લા 5-7 વર્ષ કે 10 વર્ષથી અમે ટોટલી ડૉક્ટર પ્રેક્ટિસ છોડી દીધી છે અને આખું બાગાયત કે ઓર્ગેનિક ફાર્મ ઉપર ટોટલી વર્ક કરું છું. રાજકોટના રમેશભાઈ જેવી કહાણી કદાચ જ તમે સાંભળી હશે. રમેશભાઈ વ્યવસાય ડૉક્ટર છે, પરંતુ તેઓ હાલ પોતાના પ્રાકૃતિક ખેતી કરવાના શોખના કારણે પ્રેક્ટિસ મૂકીને ખેતી કરી રહ્યા છે. તેઓ રાજકોટ નજીક જશવંતપુર ગામે 20 વીઘાના ખેતરમાં 12-15 ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. 10 વીઘા જમીનમાં ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી ખારેકની ખેતી કરી હાલ તેઓ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ખારેકમાં શું છે, ખારેકમાં એવું છે કે તમે એકવાર ખારેક વાવો તો આખા વર્ષમાં 4-5 મહિના જ વર્ક કરીએ છીએ, બાકીનો ટાઈમ એટલું વર્ક નથી રહેતું. બીજું કે આમાં પાક છે એ શ્યોર હોય છે અને પાણી વ્યવસ્થિત આપવો અને ઓર્ગેનિક કરવું હોય તો વ્યવસ્થિત થઈ શકે અને માર્કેટે મળી જાય છે. અને બીજું જનરલી આપણે કચ્છમાં ખારેક ઉગતા ઉગાડતા હોય છે, પણ આપણે રાજકોટની આજુબાજુમાં ફાર્મ આખું ડેવલપ કરેલ છે અને વ્યવસ્થિત વર્ષે એરાઉન્ડ 8-10 લાખની ઉપજ આપે છે. મારે ટોટલ 10 વીઘાનું ફાર્મ છે, એમાં 260 પ્લાન્ટ છે અને ટોટલી ઓર્ગેનિક પદ્ધતિથી જ હું આખી ફાર્મિંગ કરું છું. એમાં નો પેસ્ટિસાઇડ કે નો એ કોઈ ફર્ટિલાઇઝર. મારે 10-15 ગાયું છે એટલે એનું ગૌમૂત્ર અને છાણ કે જીવો એ બધું અમે ખારેકમાં યુઝ કરીએ છીએ. બીજું કે નાના ખેડૂત માટે જનરલી 1 એકરની ખારેક હોય તો એ 2-2 લાખ રૂપિયા 1 એકરમાં કામી શકે. રમેશભાઈને બાળપણથી ખેતીનો શોખ હતો, તેથી તેઓ ખેતીને લઈને હંમેશા કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હતા. જનરલી મને એવો શોખ જ છે કે મારે ફારિંગ કરે ડૉક્ટરિસ્ટ્રી નથી, મારા છોકરાઓને મેં ડૉક્ટર નથી બનાવ્યા, મેં કીધું એન્જિનિયર બનો, તમે ફ્રી લાઈફ ફ્રી અને તમારે કંઈક બીજું વર્ક કરવું હોય તો કરી શકો. એટલે એક છોકરો અત્યારે સિવિલ પૂરું થવા આવ્યું ને એક હજી 9th-10th છે, એટલે એને ડૉક્ટરમાં મેં નથી લીધા. કારણ કે ડૉક્ટરની લાઈફ કેવી છે, બહુ બિઝી લાઈફ છે. તમારે ક્યાંય બહાર નીકળવું હોય તમે નીકળી ન શકો, તમારે બીજું એક્સ્ટ્રા વર્ક કરવું હોય તો તમે કરી ન શકો. બીજું તમે એન્જિનિયર હોય તો તમે ઘણા બધા પ્રોજેક્ટ કરી શકો એક સાથે. રમેશભાઈનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં હવે પાણી અને વીજળીનો વિસ્તાર વધ્યો છે, એટલે બાગાયતી પ્રાકૃતિક ખેતી પણ ખેડૂતો માટે નિયમિત અને કાયમી રોજગારીનું માધ્યમ બની શકે છે. બીજું અહીંયા હું ટોટલી વેજીટેબલ છે એ બધા વેજીટેબલ ઓર્ગેનિક જ ઉગાડું છું, મગફળી ઓર્ગેનિક જ ઉગાડું છું. બીજું આ ખારેકમાં 25x25ના અંતરે હોય છે, તો નાના ખેડૂત વચ્ચે તમે બધા ક્રોપ્સ લઈ આગો, મગફળી છે, ઘઉં છે, ચણા છે, જીરું છે કે બીજા વેજીટેબલ છે, એટલે બધા ક્રોપ્સ લઈ આગે અને ખારેકનું પ્લાન્ટેશન કર્યા પછી 3જા વર્ષથી પ્રોડક્શનમાં આવી જાય છે. અત્યારે એરાઉન્ડ 3600ની આજુબાજુ એક પ્લાન્ટની કિંમત છે, પણ એની સામે ગવર્મેન્ટ તમને 50% એરાઉન્ડ 1400-1500 રૂપિયા તમને સબસિડી આપે છે, એટલે તમને એટલો બેનિફિટ થાય છે.